હલો આજે ત્રીજો દિવસ આપણે દસ દિવસની સિરીઝ કરીએ છીએ એમાંથી આજે ત્રીજો દિવસ છે અને આજે આપણે વાત કરીશું સમાજ સેવાનો ભ્રમ દસે દિવસ દિવસ બહુ અગત્યના છે તો જો બાયચાન્સ તમે લેટ આવો અથવા કોઈ કારણસર વિડીયો ના જોવાઈ લાવ્યો તો પછી જ્યારે બી સમય મળે ત્યારે જોઈ લેજો આપણે પ્રયત્ન કરીશું કે યુટ્યુબ પર પણ વિડીયો ચઢાવીએ જ્યાં એક્સ્ટ્રા ટાઈમ આપણે વાતચીત કરી છે બધું એડિટ કરીને તો તમે ત્યાં પણ જોઈ શકો હવે જોઈએ એડિટ માટે આપણને ક્યારે સમય મળે છે આજે આપણે વાત કરવાના છીએ સમાજ સેવાના ભ્રમ ઉપર બરાબર વાતચીત દરમિયાન જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછજો પણ મુદ્દાને લઈને પૂછજો જે જે મુદ્દા ઉપર વાત કરી રહ્યા છે એના ઉપર પૂછજો

હલો 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 હા હવે બરાબર છે અવાજ હા પાડો તો પછી આપણે આગળ વાત શરૂ કરીએ હલો હલો માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ જય ભાઈ અવાજ બરાબર આવે છે હવે યસ લખજો તો આપણે વાત કરીએ આગળ આ ખબર નહીં ફેસબુકમાં એક નવું ફીચર શરૂ થયું છે કે ડીલે થાય છે હું અહીંયા આગળ બોલું ને તરત તમને નહીં સંભળાતું પહેલાં એવું હતું કે આપણે વાતચીત કરતા હતા અને સીધે સીધું વાત થતી હતી પણ હવે લગભગ એક દોઢ મિનિટ લેટ પ્રસારણ થતું હોય એવું લાગે છે તો અવાજ બરાબર આવે છે કે નહીં જરા કોમેન્ટમાં કોઈક લખજો પછી આપણે આગળ વાત શરૂ કરીએ બરાબર છે ઓકે ડન હા તો આપણે વાત કરતા હતા સમાજ સેવાનો ભ્રમ કાલે એક પોસ્ટ મેં જોઈ બહુ લાંબી લાંબી હતી એટલે ટાઈમ તો મળ્યો નહીં પણ મારા એક હિતેચૂની પોસ્ટ હતી એટલે આજે સમય કાઢીને મેં વાંચ્યું અને એમાં બહુ બધું લખેલું હતું દસ કિલોમીટર લાંબી પોસ્ટ હતી સારું થયું એણે ટાઈપ કર્યું જો પેનથી લખી હોત ને તો વીસ પચીસ પેન અંદર ખર્ચ થઈ જતા એટલી બધી લાંબી પોસ્ટ હતી એમાં એવું લખેલું હતું કે અમે લોકો અથવા એ જે પણ ટીમ કે ગ્રુપનું સભ્ય છે એ લોકો બહુ દોડાદોડી કરી રહ્યા છે હોસ્પિટલ હોસ્પિટલ ફરે છે ઓબ્વિયસલી પેલા આપણે જે મહારા ને પછી આપણે હોસ્પિટલમાં દાખલ કરે એટલે એમને મળવા માટે પછી એટ્રોસિટીના કેસો નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે આંદોલન કરવા રેલીઓ કરવા ધરણા પ્રદર્શન ભાષણ એના માટે લોકો દોડ દોડ કરે છે પછી લોકો તો એટ્રોસિટીનો કેસ નોંધાઈને ઘરે જતા રહે છે પણ જે મિત્ર ખરા એ ઘરે નહીં જતા એ પછી એ કેસની પાછળ પડે છે એનો ફોલોઅપ લે છે એમાંથી ઘણા કેસ એ અને એમની ટીમના લોકો લડતા હોય છે એટલે કોર્ટની તારીખો પડે તો એ લોકો તારીખો ભરતા હોય છે કે ભાઈ કેસમાં શું થયું શું અપડેટ થઈ ખૂબ ઓછો અવાજ આવે છે પરિવાર હું મોટેથી જ બોલું છું પણ ખબર એક લોચો લાગે છે કે અવાજ પહોંચતો નથી આવતો તો એમણે લખ્યું કે અમે આટલી બધી મહેનત કરી સમાજ માટે આટલું બધું કર્યું અને તમે ફલાણું કરો છો ને તમે ઢીકણું કરો છો સમાજના લોકો સાથ નહીં આપતા અને પછી સમાજની બધી બહુ દુહાઈઓ આપી ભાઈએ બરાબર અને ઘણા બધાની આ ફરિયાદ બી હોય છે કે સમાજ માટે આટલું બધું કરીએ અને સમાજ સાથ નહીં આપતો મારા કેસમાં તો એવું ક્યારેય નહીં થયું કે મેં મને ક્યારેય જરૂર હોય કોઈ મદદની અને સમાજમાંથી મને મદદ ના મળી હોય પણ ઘણા બધા લોકોની આ ફરિયાદ છે કે સમાજ માટે આટલું બધું કરીએ અને સમાજ મદદ નહીં કરતો અથવા સાથ નહીં આપતો તો મારું જે ઓબ્ઝર્વેશન છે એની આ કેસમાં હું એની જ વાત કરીશ હું દાવો નહીં કરતો કે હું જે કહું છું સો ટકા સાચું છું પણ ઘણું ખરું આવું થઈ રહ્યું છે અને બધાએ ડિટ્ટો પોતાના ઉપર નહીં લેવું તો કૌશિકભાઈ મારા માટે જ વિડીયો કર્યો છે જોજો એમાંથી દસ ટકા લાગુ પડે છે કે સો ટકા લાગુ પડે છે એ તમે જાતે નક્કી કરજો અત્યારે મારી ઇન્ટરશીપ ચાલે છે એટલે એક છાપામાં અત્યારે અમે ઇન્ટર તરીકે કામ કરી રહ્યા છીએ તો રોજ બપોરે અમે સાથે જમતા હોઈએ એમાં એક જે ઇન્ટર છે એ છે જસ્મીન મારું જે વાળંદ સમાજમાંથી આવે છે તો બધા જાણે છે ત્યાં કે કૌશિકભાઈ આવી એવી પ્રવૃત્તિ કરે છે એના માટે પુસ્તકો કરે છે અને હું ગ્રુપમાં બધા મેસેજ નાખતો રહું છું પછી લોકો જોડે ચર્ચા થતી રહે તો એ લોકો જાણે છે પોલિટિકલ વ્યૂ જાણે છે સોશિયલ વ્યૂ જાણે છે તો એક વખત જમતા જમતા એમણે કીધું આજથી લગભગ દસેક દિવસ પહેલાં કે કૌશિકભાઈ તમે આટલી મહેનત કરો પણ સમાજ તો ક્યારેય તમને સાથ નહીં આપે તમારે જ્યારે જરૂર હશે ને ત્યારે ઊભો નહીં રહે મેં કીધું મારતો ઊભો રહે છે કારણ કે મોટે ભાગે એવું હોય કે સમાજ કે સમાજ માટે લોકો તૂટી જાય બરાબર પૈસે ટકે ખાલી થઈ જાય અને ઘર બહારની તકલીફો થઈ જાય પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થઈ જાય બજાર સમાજ કરો ને ક્યારે એમને મદદ કરવા નહીં આવતો તો જે મેં એને કીધું તે હું તમને કહું છું કે ક્યારેય સમાજે આપણને બોલાયા નહોતા કે ભાઈ તમે આવો અને એટ્રોસિટીના કેસો કરાવો કે કહું ભાઈ તમે આવો પુસ્તકો છાપો તો જ સમાજનું ભલું થશે બાકી સમાજનું ભલું અટકી જશે કે ફલાણા ફલાણા લોક સાહિત્યકાર તમે આવો તમે ગીત ગાઓ તમે લોકસાહિત્ય કરો તો જ સમાજ આગળ જશે બાકી સમાજ આગળ નહીં જાય આજે સમાજ સેવા કરીને એ આપણે જાતે પોતે પસંદ કરેલી વસ્તુ છે આ જાતે પોતે પસંદ કરેલો રસ્તો છે આપણને ઘરેથી કોઈ બોલાવા નતું આવ્યું કે તમે આવો નહીં તો અમે બરબાદ થઈ જઈશું તબાહ થઈ જઈશું તમારા વગર અધૂરું છે તમારા વગર બાબા સાહેબનો રથ આગળ નહીં ચાલે આવું આપણને કોઈ કહેવા માટે નહોતું આવ્યું આપણે જાતે પોતે આપણી સમજણથી આ પસંદ કરેલું અને આપણને એવું છે અને મોટા ભાગના લોકોને કે ભાઈ બાકી બધા કરતાં મને થોડી વધારે સમજ પડે છે હું બુદ્ધિની વાત નહીં કરતો સમજણની વાત કરું છું બુદ્ધિ માટે વાંચન લેખન ભણતર આ બધું જોઈએ સમજણ માટે સેન્સિટિવિટી જોઈએ જે કોઈનામાં બી હોય અભણ લોકોમાં બી સેન્સિટિવિટી હોય બરાબર તો હું સમજું છું કે જેટલા સમાજ સેવા માટે જાહેર જીવનમાં આવ્યા છે અને સમાજ સેવા કરી રહ્યા છે એ બધા લોકોમાં સેન્સિટિવિટી એટલે કહેવાય ને સંવેદનશીલતા ભાજપવાળી નહીં પણ સમાજ પ્રત્યેની જે સંવેદના છે એ બાકી લોકો કરતાં વધારે છે એમને લાગે છે કે સમાજમાં કશું ખૂટે છે એકનું ચેક કરી લો એક જ મિનિટ જે પણ લોકો સમાજ સેવા માટે જાહેર જીવનમાં આવે છે બરાબર એ ભાઈ સામાજિક હોય રાજકીય હોય કે એક્સવાય ઝેડ હોય કોઈ ધાર્મિક પણ કરતા હોય કે ના ભાઈ બૌદ્ધ ધર્મ બનવાથી જ ફાયદો થશે એનું બધાને સમજાવું કે બૌદ્ધ ધર્મી બની જાઓ તો બધા લોકો પોતાની ચોઈસથી આવે છે કોઈ અહીંયા આગળ પકડી નથી લાવતું બરાબર તો આપણે જ્યારે આપણી પોતાની ચોઈસથી આવ્યા હોય તો બીજા ઉપર દોષ ના દેવાય અને સમાજ ઉપર ક્યારેય દોષ ના દેવાય સમાજ અને પાર્ટી આ બે વસ્તુ એવી છે કે જેની પાસેથી ક્યારેય માગવાનું ના હોય એ હંમેશા આપવાનું હોય કારણ કે આ બે બેની ચિંતા તમે કરી છે બંનેની કેર તમારે કરવાની છે અને તમે ગમે તેટલું ખવડાવો ને ગમે તેટલું મોટું કરો એટલે સમાજને ગમે તેટલો તમે પ્રોગ્રેસ કરીને મોટો કરી દો સમાજ હંમેશા જે પણ કોઈ શું કહેવાય સેવક હોય કે એનો નેતા હોય એની સામે હંમેશા નાનો રહે છે કારણ કે એ લોકો સમાજની દિશા નક્કી કરતા હોય છે સમાજનું ભલું નક્કી કરતા હોય છે બરાબર પાર્ટી હોય તો પાર્ટીની દિશા નક્કી કરતા હોય પાર્ટીનું ભલું નક્કી કરતા હોય એનું ભવિષ્ય નક્કી કરતા હોય તો હંમેશા મેન્ટર તરીકે જે સમાજ સેવક ખરા ને અથવા રાજકીય નેતાઓ હોય સામાજિક નેતાઓ હોય એ લોકો હંમેશા મેન્ટરની ભૂમિકામાં હોય છે જેમ કે આપણા મા બાપ છે એ આપણને ખવડાવે મોટા કરે ફલાણા ઢીકણાં બરાબર પણ એ હંમેશા મા બાપ રહે છે એ હંમેશા મોટા રહે છે એને ક્યારે એવી આશા નહીં મારો છોકરો આપશે મને એમનો તો એટલું જોઈએ કે પગભર થાય છોકરો કમાતો થાય લગ્ન થઈ જાય બે છોકરા થાય બહુ બહુ તો મને દાદા કે આવી એમની આશા હોય છે પણ છોકરો મને એક બંગલો લઈ આપશે એક ગાડી લઈ આપશે આવી આશા મા બાપ નહીં રાખતા તો એક સમાજસેવક તરીકે આપણે બી સમાજ જોડે આવી આશા ના રાખવી જોઈએ અને જે પણ કોઈ આવી વાત કરતું હોય કે મેં સમાજ માટે આટલું બધું કર્યું અમે તો પૂગા ઊંઘી ગયા હતા ફાટેલા કપડાં પહેરીને ફરતા હતા ચપ્પલ તૂટેલા હતા હું એ ફરેલો છું મારી પાસે બી ચપ્પલ તૂટેલા હતા ક્યારેક ખાવાના પૈસા નહોતા ચાના પૈસા નહોતા તો એ મારી પોતાની સમજણ હતી કે અત્યારે હું છું ઉઘાડા પગે ચાલું છું કે અત્યારે હું ભૂખ્યો છું પણ આવનારા સમયમાં એટલું બધું સારું થઈ જશે આ સમાજનું આ દેશનું ભલું થઈ જશે કે ના પૂછો વાત તો એ હું મારી સમજણથી કરતો તો ને લોકોના માટે કરતો હતો બીજું સમાજ સેવક તરીકે જે મળતું હોય ને એ સેટિસ્ફેક્શન મળતું હોય છે એના સિવાય બીજું કાંઈ એંગર લેવા જેવું છે નહીં કે ભાઈ મેં આટલું કામ કર્યું એનાથી આટલા લોકોનું ભલું થયું મેં આટલા ચોપડા વિતરણ કર્યું એના લીધે આટલા છોકરાઓને ભણવામાં આસાની થઈ મેં એમએલએ તરીકે એક એમપી તરીકે આ એક પોલિસી બનાવી એનાથી મારા લાખો કરોડો દલિતોને આદિવાસીઓને ઓબીસીને કાં તો સવર્ણ હિન્દુઓના પણ જે નેતા હોય બરાબર તે પણ વિચારે કે ભાઈ મેં મારા સમાજને આટલો ફાયદો કરાયો તો અહીંયા આગળ સેટિસ્ફેક્શન સિવાય સામે તમને ક્યારેય કશું નહીં મળતું અને કામ કરવામાં જે ખુશી મળે જે સંતોષ મળે એ જ અહીંયા આગળ કમાણી હોય છે એટલે જે કેટલાક લોકો રોતા હોય છે કે સમાજે સાથ નહીં આપ્યો કે સમાજ જોડે નહીં રહેતો તો એમાં બી તમારી ભૂલ છે કે એક તો તમારી અપેક્ષાઓ ખોટી છે બીજું એક છે કે તમે જો આટલા વર્ષ કામ કર્યું હોય સમાજ માટે બરાબર અને છતાંય તમારી સાથે જો કોઈ દસ લોકો ઊભા ના રહે કે પચાસ લોકો ઊભા ના રહે તો એનો મતલબ એવો થયો કે તમે એ લોકોને કન્વિન્સ નહીં કર્યા તમે જે કામ કરી રહ્યા છો એ ફાલતું કામ છે એ સમાજ માટે તમે જેને સમાજ ગણો છો અથવા જે લોકો માટે કામ કરો છો એ લોકોને એ કામની કદર જ નથી બરાબર એ કામ એમના માટે જરૂરી જ નથી અને તમે બિનજરૂરી રીતે એમના પર થોપી રહ્યા છો એટલે તમે તમારા મગજથી એક રૂમમાં બેસીને કાં તો ઘરે બેસીને કાં તો દુકાને બેસીને વિચાર્યું કે મારો સમાજ એટલે આવો અને એનું ભલું હું આ રીતે કરીશ અને તમે કામ કરવા માંડી ગયા તમે સમાજને પૂછવા નહીં ગયા કે હે સમાજ તારું ભલું શેમાં થશે કારણ કે તમે એને પૂછ્યું હોત તો એ તમને કહેત કે મને સમાજ તરીકે આ આ વસ્તુની જરૂર છે તો મને આ ફાયદો કરી આપો બરાબર તો એ કહેત અને તમે કામ કરત તો એ લોકો તમારો એહસાન રાખત કે જો ભાઈ મેં કીધું તું ફલાણા ફલાણા ભાઈને અને એ ફલાણા ફલાણા ભાઈએ સમાજ માટે આ કર્યું તો આપણે એને એપ્રિશિયેટ કરીએ એને યાદ રાખીએ બીજું કે સમાજ સેવાના નામે જે પૈસાવાળા લોકો છે એ મોટે ભાગે પોતાના અહમ પોષવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે આ ઘણા બધા લોકોને ખરાબ લાગશે જે લોકો બહુ પૈસા વેડફી રહ્યા છે કે વાપરી રહ્યા છે કે ભાઈ મારી પાસે બે લાખની કેપેસિટી છે મારી પાસે પાંચ લાખની કેપેસિટી છે એટલે હું ફલાણો કાર્યક્રમ રાખી દઉં ડાયરોના કાર્યક્રમ રાખી દઉં આ કરી નાખું ને તેલું કરી નાખું ને એક મેળો કરી દઉં ને ઢીકણું કરી દઉં એટલે એ છે ને બીજા કોઈની ગરજ નહીં રાખતો કોઈને જોડે લેવાનું નથી વિચારતો ખરેખર જો સેવા કરવી હોય ને આપણે એકતા ઉપર બી આવીએ કારણ કે આપણે એકતા આજકાલ બહુ તૂટી ગઈ છે તો ખરેખર તમે જો સમાજ માટે કરો તો સમાજમાં બીજું કે જ્યારે બી કાર્યક્રમ કરો તો પૈસો હંમેશા બીજા પાસે લેવાનું રાખો આયોજક તરીકે ક્યારેય એક રૂપિયો પોતાના ઘરનો કે પોતાના ખિસ્સાનો કાર્યક્રમમાં નહીં નાખવાનો આ એક નિયમ કરો કારણ કે થઈ શું રહ્યું છે કે બરી પોતાની હું વાત કરું કે સમજો કે હું પોતે લેખક હોત મેં પોતે એક ચોપડી લખી દીધી હું જ જાતે હવે વેચું છું મારા જ પોતા પૈસા અંદર નાખેલા છે જેને લેવી હોય લે ના લેવી હોય તો વાળા થ પછી હું કેર નહીં કરું કે વેચાય છે કે નથી વેચાતી બીજું કે હું વેચવા બી નહીં જાઉં કારણ કે મારા પોતાના પૈસા છે મારા મારી વાહ જોઈએ છે લેખક તરીકે તો અમુક જણને હું હાથમાં પકડી દઈશ કારણ જેમ કે જીહાદ સિંહ પણ સાંભળી રહ્યા છે માનવ બૌદ્ધ સાંભળી રહ્યા લે ભાઈ પચીસ પચીસ તારી લે ભાઈ પચાસ તારી તારું નામ લખાઈ દે ચલ હજાર રૂપિયા તું આપી દે અથવા તમે કંઈક બે પાંચ હજારનું આપો દાન બરાબર આ રીતે ઓળખાણ ઓળખાણ પૈસા લઈ લીધા ઓળખાણ ઓળખામાં ચોપડી આપી દીધી તો આ સમાજ સેવા ના થઈ એટલે ત્યાં તમને સામેથી છે ને રિવ્યૂ પણ નહીં મળે કે ભાઈ કાર્યક્રમ કેવો હતો પુસ્તક કેવું હતું તમે બે લાખ રૂપિયાનો ખર્ચો કર્યો બધાને બોલાયા જમાડ્યા વમાડ્યા પણ એ કાર્યક્રમથી આઉટપુટ શું મળ્યું એ રિવ્યૂ તમને ક્યારેય નહીં મળે પણ જ્યારે તમે પચીસ લોકોની અંદર ઇન્વોલ્વ કરશો ને એટલે પચીસ લોકોના મગજ અંદર કામ કરશે પચીસ લોકોના પૈસા અંદર લાગશે એટલે કહેશે કે ભાઈ આ કરો છો ને આ આયોજન ખોટું છે આનાથી આપણી ખોટી છાપ જઈ રહી છે અથવા તમે પહેલાં માણસને સ્ટેજ પર બોલ બેસાડ્યો અથવા અનપ્રમુખ તરીકે બોલાયો તો એનાથી આપણી આબરૂ જશે અથવા એનાથી આટલી બદનામી થશે આનાથી ફલાણું થશે એ બધા રિવ્યૂ તમારા કાર્યક્રમની સાથે સાથે આવતા થઈ જશે પણ આપણે મોટેભાગે આવું કરતા જ નથી ઘણા લોકો તો પોતાનું આઠ દસ જણનું ગ્રુપ બનાવે છે એની અંદર એક માણસને એડ પણ નહીં કરતા અને પોતાના ગ્રુપના લોકો જ એમાં બી એક જે પ્રમુખ હોય એ જ મોટે ભાગે એ જ બધું ડિસાઇડ કરતો હોય છે અને પોતે કંઈક કરી રહ્યા છે સમાજ માટે એવો અહમ પોષવા માટે જે પ્રવૃત્તિ કરે છે એને સમાજ સેવા ગણે છે અને પછી દસ વર્ષે પચાસ વર્ષે ઘણી વાર તો ત્રીસ વર્ષે ગણેશ ઘણી વાર તો ચાલીસ વર્ષે એ ફરિયાદ કરે છે કે મેં સમાજ માટે આટલું બધું કર્યું મેં સાહેબના આટલા બધા કાર્યક્રમ કર્યા અને તોય મને કોઈ ભાવ નહીં પૂછતું તો ઓબ્વિયસલી ભાવ ના છે જ્યારે તમે કાર્યક્રમ કરો છો ત્યારે તમે કોઈનો ભાવ નહીં પૂછતા જ્યારે તમે કોઈ ઇવેન્ટ કરો છો કે કંઈક આયોજન કરો છો ત્યારે તમે ભાવ નહીં પૂછતા તો પછી જ્યારે તમારી તમારું કામ ઓછું થઈ જાય અથવા બંધ થઈ જાય ત્યારે તમારો ભાવ કોણ પૂછે તો તમે જુઓ કે આપણે ઇતિહાસમાં જેટલા નેતાઓ યાદ રાખીએ છીએ ને બરાબર કે અથવા જેટલા આપણા વડીલો છે એ લોકો લોકો વચ્ચે જતા હતા એમના પ્રશ્નો સાંભળતા હતા અને કોર્ડિનેશન ટીમ બનાવીને કામ કરતા હતા અત્યારે મારા સંગઠનોના નામ નહીં લેવા પણ ભૂતકાળમાં જે બધા મોટા મોટા સંગઠન હતા અને ગુજરાતમાં જેમનું નામ હતું ખબર પડે કે ભાઈ આ દલિતોનું સંગઠન છે અને એ આવે છે તો જે દબંગ સમાજના લોકોને ગામ છોડીને જતા રહેતા હતા એવી સ્થિતિ હતી પણ એ ક્યારે હતી કે એ જે સંગઠન ખરું ને એની અંદર ઘણા બધા નેતાઓ હતા કોઈ એકની જોહુકમી નથી ચાલતી ઘણા બધા લોકો ભેગા મળીને કરતા હતા અને સુરેન્દ્રનગર બી એનું એક યુનિટ હોય એક યુનિટ મહેસાણામાં હોય એક યુનિટ પાલનપુરમાં હોય એક યુનિટ અમદાવાદમાં હોય તો ત્યાં વ્યક્તિવાદ નહોતો ચાલતો ત્યાં બધા લોકો ભેગા થઈને સંગઠન બનાવતા હતા અને ભેગા થઈને કામ કરતા હતા એટલા માટે થઈને ત્યાંથી ઘણા બધા નેતાઓ પેદા થયા અને એ લોકોનું નામ અને એ લોકોની ધાક ગુજરાતમાં હતી આજે એ સ્થિતિ લગભગ કોઈ સંગઠનની ગુજરાતમાં દલિતોમાં ખાસ તો એવી છે નહીં બરાબર એકતાની વાત કરી લઈએ કે આપણે એક ફરિયાદ કરીએ છીએ તમારો કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખજો તમે પ્રશ્ન લખશો ને એની બે ત્રણ મિનિટ પછી મને નીચે ટાઈમલાઈન પર દેખા કોમેન્ટ સેક્શનમાં દેખાશે એટલે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો જોડે જોડે કહેતા રહેજો હવે એકતામાં કેવું છે કે એક વિચારથી બરાબર એક વિચાર સાથે સહમત થઈને ભેગા મળીને લોકો કામ કરે એને એકતા કહેવાય આપણે ત્યાં કેવું છે કે બધાને બસ ભેગા કરો ટોળું કરો અને એને આપણે એકતા સમજીએ છીએ પછી એમાં આપણે પછી શું અરે યાર હમ હલો આપણે સમજો કે એક સામ્યવાદી વિચારધારા માણસ છે એક બીજેપીનો માણસ છે કોંગ્રેસનો માણસ છે એક કોંગ્રેસનો માણસ છે પછી એક બી માણસ છે બરાબર એક છે કે કોઈ પાર્ટીનો જ નહીં કોઈ વિચારધારાનો માણસ નહીં પણ બધા જ અનુસૂચિત જાતિના છે અને બધા ભેગા થઈ ગયા એટલે મોટા ભાગના એમ સમજો છે કે આ એકતા થઈ ગઈ તો આ એકતા નથી આ ભીડ છે કાં તો એક સમૂહ છે જે ક્યારેય એક દિશામાં ના જાય અને આ અલગ અલગ વિચારધારા જે ભેગા થયા ને એ બીજા જે લોકો છે જેમનું ઓછું મગજ ચાલે છે અથવા જેમનું કોઈ વિચારધારા નથી કોઈ સમજ નથી એ લોકોને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરશે ટૂંકમાં સમાજ ગળીકમાં પેલી સાઈડ જશે કે ગળીકમાં પેલી સાઈડ જશે એટલે આપણે તમે જે એકતા સમજી રહ્યા છો કે અત્યારે એકતા છે એ એકતા નથી માર પડે એટલે બધા ભેગા થાય છે લાસ્ટ જો અસરવાળી ઘટના તમને યાદ હોય આજથી કદાચ દોઢેક મહિના પહેલાં તમે બીજેપી કોંગ્રેસ અપક્ષ ભીમ આર્મી બધા નાના નાના સંગઠનો દલિત પેન્થર બધા જ આવી ગયા હતા ભેગા બરાબર તો આવું કંઈક થાય માર પડે કે બીજું કંઈક થાય એટ્રોસિટીને લગતું કંઈ ફેરફાર થઈ જાય આરક્ષણને લગતું કોઈ ફેરફાર થઈ જાય બરાબર અથવા બીજો કોઈક નવો કાયદો કંઈ આવે તો બધા ભેગા થાય છે તો એ ભેગા થાય છે એકતા નથી એ તો કોઈક કોઈ એક પ્રશ્ન માટે લડવા માટે ભેગા થયા છે કોઈ એક વિચારથી ભેગા નહીં થયા એટલે જે એકતા એકતાની અત્યારે મતલબ સુફિયાની સલાહ આપે છે ને એ લોકોએ વિચારવા જેવું છે કે એકતા અત્યારે નથી આપણને હજુ તો ખ્યાલ બી નથી કે એકતા કેવી દેખાય છે એના કેટલા લાંબા વાળ છે એની આંખો કેવી છે કેટલી સુંદર દેખાય છે એ હજુ આપણને ખબર જ નથી આપણે હજુ ખાલી કલ્પનાઓ જ કરી રહ્યા છે એકતાને હજુ આપણે જોઈ જ નથી તો એકતા લાવવાની એ તો હજુ બહુ દૂરની વસ્તુ છે અને એકતા આ રીતે જ આવે કે તમે એક સરખા વિચારોવાળા લોકો ભેગા થઈને તમે જે કામ કરો ને એ જ એકતા છે હવે એક સરખા વિચારોવાળા છે નહીં તેને ભેગા થઈને કામ કરતા નથી તમને જો છેલ્લા ત્રણ ચાર મહિનાનો અનુભવ ખબર હોય તો અલગ અલગ વિચારધારાળા લોકો ભેગા થયા હતા અમુક અમુક કેસોમાં અને પછી એ કેસની ક્રેડિટ ખાવા માટે તમે જોયું હશે ટીવીમાં સોશિયલ મીડિયામાં મીડિયામાં બરાબર કેવી ખેંચતાણ થઈ હતી એક ગ્રુપવાળું છે આખું ક્રેડિટ પહેલાં ના આપે બીજું ગ્રુપ છે કે ક્રેડિટ પહેલાં ના આપે બરાબર પહેલાંનું શું કહેવાય એફઆરઆઈ કરવા માટે બી ખેંચતાણ ચાલતી હોય રજૂઆત કરવા માટે ખેંચતાણ ચાલતી હોય તો એની અંદર તો ઉલટું મુદ્દાની પથારી ફરી જાય એટલે એકતાના જે આપણા ખ્યાલો છે ને એ બહુ ખોટા છે એ આ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ એકતા નથી એ તો પેલો માર પડે છે એટલે આજે જો સવણ હિન્દુઓ નક્કી કરી લે કે આજથી દલિતોને મારવાનું બંધ બાકી વધુ રાખવાનું પણ દલિતોને મારવાના નહીં તો આ તમને છ જે સોશિયલ મીડિયામાં અત્યારે દેખાય ને એટલું બી નહીં દેખાય બધા ચૂપચાપ કામ ધંધો કરતા થઈ જશે આ તો રોજ રોજ કૂટે છે એટલા તમને બધી એકતા એકતા યાદ આવે છે બરાબર તો એકતા છે નહીં એકતા માટે સૌથી પહેલાં વિચારવું જોઈએ આપણે બધાએ અને એકતાનું તો પહેલાં વ્યાખ્યાયિત કરવાની જરૂર છે કે એકતા કોને કહેવાય મેં તો મારા વિચારો રજૂ કર્યા છે કોઈના અન્ય વિચારો હોઈ શકે પણ હું તો કહું તમે તમારા વિચારોમાં પણ એકતા એકવાર વ્યાખ્યાયિત કરો કે એકતા એટલે શું અને પછી એ પ્રમાણે કામ કરો તો વાત થઈ ગઈ એકતાની તો આજે આપણે ત્રણ ચાર મુદ્દા ઉપર વાત કરી કોઈએ કંઈ પૂછવું હોય તો પ્લીઝ જલ્દી કોમેન્ટમાં પૂછજો આપણે વિડીયો એન્ડ કરીએ આપણે વાત કરી સદ્દામ ખાન કહે છે ભાગના સમાજસેવકો સમાજના નામે તોડ કરવા માટે સક્રિય હોય છે મારા મતે નવરી બજારો મલાઈ ખાવા માટે દોડધામ કરવા હોય છે સદામભાઈ એમાં શું કેવું છે કહું એક તો આપણે સમાજ તરીકેનો જે ખ્યાલ ખરો ને એ બહુ ખોટો છે જે આપણે સમાજ સેવાની વાત કરીએ અને સમાજ અને સેવા બે શબ્દો વ્યાખ્યાયિત કરવાના રહી ગયા જેમ મેં આગળ વાત કરી એમ કે બહુજન રાજનીતિ જો તમારે ચલાવવી હોય આગળ વધારવી હોય બહુજન વિચારધારા આગળ તમારે વધારવી હોય તો તમારે શબ્દોને વ્યાખ્યાયિત કરવા પડશે વ્યાખ્યાયિત કરવા મતલબ પડશે મતલબ એનો એકચ્યુઅલ મિનિંગ શું છે એ તમારે સમજવો પડશે આજે હસમુખ મકવાણા ઠાસરાથી એમણે એક પોસ્ટ મૂકી દીધી અનિત્ય ભાવ એટલે શું અનિત્ય ભાવ અનિત્ય ભાવ જ હતો અનિત્ય જ હતું તો નીચે પાંચ છો લોકોએ અલગ અલગ વ્યાખ્યા લખી ફલાણું એટલે અનિત્ય ફલાણું એટલે અનિત્ય ટીકણું એટલે અનિત્ય અને એક પણ સાચું નહોતું હવે તમે વિચારો કે જ્યારે એકતાની વ્યાખ્યા જ આપણે તમને નહીં ખબર અને તમે બધા ભેગા થશો તો એકતા કેવી રીતે કરશો સમાજમાં પણ એવું છે કે આપણે સમાજ કહીએ છીએ પણ સમાજ એટલે કોણ કોઈ દલિત સમાજને ત્યાં પેદા થયો બરાબર કોઈ દલિત માની કુખે પેદા થયો તો આપણે શું એને દલિત ગણી લેવાનો એને આપણા આપણા સમાજનો હિસ્સો ગણવાનો આદિવાસીને ત્યાં પેદા થયો બરાબર અને પછી આદિવાસી વિરોધી જ કામ કરતો હોય આદિવાસી વિરોધી સ્ટેટમેન્ટ આપતો હોય જે આપણે જોયું બીજેપીના જે આદિવાસી નેતાઓ છે એ એમ કહે છે કે કેવડિયાની અંદર ને આદિવાસી પટ્ટાની અંદર આદિવાસી બધા ખુશ છે તો શું તમારે એને આદિવાસી સમાજની અંદર ગણવાનો કે નહીં ગણવાનો દલિત સમાજની અંદર જ છે આટલી બધી અલગ અલગ વિચારધારા લોકો છે બરાબર હવે તો ગુંડાગર્દીવાળા લોકો છે તો શું એ દલિત સમાજની અંદર પેદા થયો એટલે એને દલિત ગણવાનું અથવા તમારી જે સમાજની વ્યાખ્યા છે એની અંદર ગણવાનું જો સમાજની પહેલાં વ્યાખ્યા કરવી જરૂરી છે કે સમાજ એટલે કોણ જ્યાં સુધી આ ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી તમે એકતા બી નહીં કરી શકો કારણ કે એકતા તમે કરશો અમુક લોકોનું જૂથ હવે તમારે કોનું જૂથ બનાવવું છે કોનો સમૂહ બનાવો છે એ જ તમને નહીં ખબર તો તમે સમૂહ બનાવશો શું અને સમાજ બનાવશો શું પછી કહેશો કે પેલો ઘૂસી ગયો અને આ ઘૂસી ગયો પહેલો ચમચો આવી ગયો પેલો દલાલ આવી ગયો તો એ જ થવાનું છે એની અંદર અને બીજું છે સેવા કે સેવા કોને કહેવાય અને અહમ પોષવો કોને કહેવાય જ્યારે સેવા જ કરો છો તો પછી વચ્ચે અહમ ના હોવો જોઈએ બરાબર જ્યારે તમે સમાજનું જ ભલું વિચારતા હોય તો પછી બે ગાળો ખાવી પડે ને તો ખાઈ લેવાની કોઈ તમને બે થપ્પડ મારે તો ખાઈ લેવાની કોઈ તમને જેમ તેમ બોલી જાય બે અપમાનના ગુટડા પીવા પડે તો બી કરવાનું હું ત્રણ વર્ષથી દલિત મુમેન્ટમાં છું ત્રણ ચાર વર્ષથી છું ઉના પછી હું આવ્યો છું મોટાભાગના લોકો આપણે બધા ઉના પછી આવ્યા છે અને મને મને તમને થયા ને એટલા જ ખરાબ અનુભવો થયા છે મને સારા અનુભવો નહીં થયા પણ હું જોઉં છું કે મારો જે ગોલ છે ને લક્ષ્ય છે એની અંદર આ મદદરૂપ થાય છે બરાબર મદદરૂપ થાય છે તો પછી પેલી બધી વસ્તુ ભૂલી જવાની કારણ કે જે લોકો ખરાબ વર્તન કરી રહ્યા છે ને એમના પણ ખરાબ અનુભવો છે એ લોકો પણ બીજા ઉપર જલ્દી વિશ્વાસ નહીં કરતા કારણ કે એમની સાથે પણ છેતરપિંડી થયેલી છે એટલે એ લોકો મારા પર બી અવિશ્વાસ કરે સ્વાભાવિક છે એમને પણ ચાર લોકો સંભળાવી ગયા હોય એટલે મને બી સંભળાવે એ સ્વાભાવિક છે પણ આપણે જોવાનું કે ભાઈ હું એ કશે માટે છું હું આ સેવા માટે છું હું પુસ્તકો માટે છું હું પબ્લિકેશન માટે છું હું વધારે વધારે સાહિત્ય ગુજરાતીમાં અવેલેબલ થાય એના માટે છું એક આપણું પોતાનું એક છાપું શરૂ થાય જેમાં એસસી એસટી ઓબીસીના માઇનોરિટીને પ્રાથમિકતા મળે જે આજે મળતી નથી એના માટે છું હવે એના માટે બે ચાર લોકો નેગ્લેક્ટ કરવા પડે તો કરી દેવાના એક બે જણનું સાંભળવું પડે તો સાંભળી લેવાનું લાંબા ગાળાનો તમે ફાયદો જોશો ને તો આ બધું નાનું નાનું આપમાં એને છૂટતું જશે કારણ કે જે આપણે ટાંટિયા ખેંચ કહીએ કે એકબીજાને જે સંભળાવીએ છીએ અથવા ક્યારેક એકબીજા પર કટાક્ષ કરીએ છીએ તો દરેક સમાજમાં થતું હોય છે આપણા સમાજમાં થાય છે કોઈ મોટી વસ્તુ નથી પણ આપણે શું છે એની ગાંઠ મારી લઈએ છીએ કે તે મને કીધું જ કેમ તું તે દિવસે મને આ બોલી ગયો તો એક વર્ષ પહેલાં ઉમરજોર થયું છે એવું કીધું ને એક વર્ષ પહેલાં તમે બોલી ગયા હતા ભાઈ સોશિયલ મીડિયામાં શું થયું સોશિયલ મીડિયાની બહાર કાઢતો જ નથી ક્યારેય મારા ઘણા મિત્રો છે અને અંગત મિત્રો છે કે જેમને મેં ફેસબુક પર બ્લોક કરેલા છે પણ રૂબરૂ મળીએ તો અમે બધી જ વાત કરીએ છીએ અને બીજાની મદદ બી લઈએ છીએ હું તમને દાખલા તરીકે જ કહું ને અમારા અલ્પેશ સોલંકી છે એ આમ આદમી પાર્ટીના પહેલાં અસરવાના વિધાનસભા અધ્યક્ષ હતા તો કદાચ ચાંદખેડામાં કોઈ પદ એમને આપેલું હશે હવે ફેસબુક પર એવા ફ્રેન્ડ હતા તે આઈને આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી કરે અને હું આમ આદમી પાર્ટી વિશે કહી લખું એટલે પાછા પાછા ડિફેન્સમાં એવા આવી જાય અને કલાકો ઊંધી ચલાવ્યા કરે ચલાવ્યા કરે હવે મને ખબર છે કે આમાં ભાઈ આમ આદમી પાર્ટી છોડવાનો છે નહીં બરાબર જીભા જોડે જોડે લાંબી ચલાવીને શું કરવાનું તો ફેસબુક પર મેં બ્લોક કરેલા છે તેમ છતાંય અમે ગમે ત્યારે મળીએ છીએ વાતચીત કરીએ છીએ એ ફેસબુકની વસ્તુ અલગ છે અને મારી રિયલ લાઈફની વસ્તુ અલગ છે તો તમે જો સેવા માટે જ આ સમાજમાં હોવ ને તો તમને ખબર હોવી જોઈએ કઈ વસ્તુ પકડવી અને કઈ વસ્તુ છોડવી કઈ વસ્તુ આપણા મિશનમાં આપણી વિચારધારામાં આપણી રાજનીતિમાં કામની છે અને કઈ વસ્તુ કામની નથી આ ખૂબ સમજવું બહુ જરૂરી છે બરાબર તો એકતાની પણ વાત થઈ ગઈ સમાજની વાત થઈ ગઈ સેવાની વાત થઈ ગઈ બીજું કંઈ કંઈ પૂછવું હોય તો પ્લીઝ જલ્દી કોમેન્ટમાં પૂછજો હવે આપણે વિડીયો એન્ડ કરીએ નહીં તો એટલે મેં જે કાલે પેલો વિડીયો જોયો બહુ બાળક બુદ્ધિવાળો વિડિયો હતો ભાઈ લગભગ પાંચ છ વર્ષથી શું સમાજ સેવામાં લાગેલા છે પણ આ જ છે એમણે દોડા દોડ એટલી બધી કરીને ખાસ જો જે જમીન ઉપર દોડા દોડ કરે છે ને એ લોકોને વિનંતી છે કે જ્યારે અને આ ફેક્ટ છે હું એવું નથી કે કૌશિક છે એટલે તમે છે ને એકવાર એક ચેક કરો તો ચેક કરજો જેના હાથ પગ વધારે ચાલે ને એનું દિમાગ ઓછું ચાલે આ ફેક્ટ છે આપણે બ્રાહ્મણ બ્રાહ્મણ કરીએ છીએ બ્રાહ્મણ શું કરે છે સવારે ઉઠે નાઈ ધોઈ ફ્રેશ થઈને આરતી પૂજા પાઠ પછી ગ્રંથો વાંચવાના રામાયણ વાંચવાનું મોઢે કરવાના શ્લોકો બરાબર લોકોનું ભવિષ્ય બતાવવાનું મંદિર એક જગ્યાએ બેસી રહેવાનું ત્યાંથી ઘેર ખાવા જવાનું ખાઈને પાછું મંદિરે આવવાનું આરતી કરવાની પૂજા કરવાની જુઓ શારીરિક કસરત બિલકુલ નહીં શારીરિક કસરત લગભગ કશું જ નહીં અને સમાજ વ્યવસ્થાની અંદર સૌથી ટોપ પર તમે પછી એના પછી જુઓ ક્ષત્રિય બરાબર સારા કપડાં પહેરવાના રાજા છે સારા કપડાં પહેરવાના યુદ્ધો લડવાના અને યુદ્ધ માટેની તૈયારી કરતા રહેવાનું બાકીના ટાઈમમાં આનંદ પ્રમોદ બરાબર મ્યુઝિક સાંભળો કે ગીત ગવડાવો ડાન્સ વાન્સ જુઓ તો આ બધું પછી લડાઈઓ લડો અમુક સમય અમુક અમુક સમયે તો એ સેકન્ડ નંબર છે થર્ડ નંબર પર વેપારી આટલો સામાન લાવ્યો આટલો સામાન વેચવાનું આટલું કરવાનું ફલાણું કરવાનું જેમ જેમ શારીરિક શ્રમ વધતો જાય ને એમ એમ દિમાગ વાપરવાનું ઓછું થઈ જાય રાજાને જો કોઈ રાજ્ય ઉપર ચઢાઈ કરવી હોય ને તો એને વિચારવું પડે કે સામેવાળા રાજ્ય પર હું કઈ સિઝનમાં ચઢાઈ કરું તો આપણને વધારે ફાયદો થાય ક્યાંથી અંદર ઘૂસીએ તો આપણને વધારે ફાયદો થાય વેપારી હોય તો વેપારી સિઝન જોવે કઈ સિઝનમાં મારે વધારે માલ વેચાશે અને જે સૌથી નીચે કહેવાય છે શુદ્ર એ મહેનત કસ વર્ગ છે કોઈ બુદ્ધિ વધારે વાપરવાનું નહીં જે ખેતર ખેડવાનું દાણા રોપી દેવાનું આકા સામે જોવાનું વરસાદ પડે તો પછી પાક થશે વરસાદ ના થાય તો પાછું કપાડે હાથ મૂકીને રોવાનું પણ લાંબુ નહીં વિચારવાનું કે આપણું પોતાનું એક તળાવ હોય કે ગામમાંથી એક ભેગા થઈને તળાવ ખોદાઈએ કાંસ કરીએ નહેરો કરીએ જોકે ધીમે ધીમે આવ્યું પણ હું જો જૂના જમાનાની વાત કરીએ આપણે આઝાદી પહેલાંની તો આ સ્થિતિ હતી અને અસ્પૃશ્યો છે જે ગામની બહાર મતલબ જે મળ્યું એ ખાવાનું સારા કપડાં નહીં ભણતર નહીં કશું નહીં આખો દિવસ રખડવાનું અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં તો જે જેટલા બધા હાથ પગ ચલાવશે ને એની બુદ્ધિ એટલી જ ઓછી ચાલશે અને ખાસ કરીને જે મિત્રો દોડા દોડ કરવાને અને દિવસ રાત અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં કરવાની સમાજ સેવા સમજે છે ને એમણે પ્લીઝ ઠરીઠામ થઈને થોડું વિચારવાની જરૂર છે એક બધાની એક ફરિયાદ થાય છે વાર બધા મને કહેતા કે ભાઈ એટ્રોસિટીના કેસ કારણ કે આખું આઈન છે ને એટ્રોસિટીના કેસ ઉપર અટકે છે કારણ કે આપણા બધા એટ્રોસિટીના કેસને સમાજ સેવા સમજી બેઠા છે એટ્રોસિટીના કેસ એ સમાજ સેવા નથી અને મિશન પણ નથી એ પ્રતિકાર છે પહેલાં તમને મારે છે કૂટે છે તમારા પર અત્યાચાર કરે છે એટલે તમે પ્રતિકાર કરો છો જે ગામમાં મારતા નથી કૂટતા નથી અત્યાચાર નહીં કરતા ત્યાં તમે પ્રતિકારો કરવા નહીં જતા તો ત્યાં તમારું મિશન નહીં તમારું તમારે કોઈ મિશન નહીં ચાલતું તમારું ત્યાં ત્યાં કોઈ આંદોલન નહીં ચાલતું તો એટ્રોસિટીના કેસ એ પ્રતિકાર છે એ કોઈ મિશન નથી એ કોઈ આંદોલન નથી એ કોઈ મુવમેન્ટ નથી બીજું જે સૌથી અગત્યની બાબત છે કે એટ્રોસિટીના કેસ માટે કાયદાનો નિષ્ણાત માણસ જોઈએ ભણેલો ગણેલો જેને કાયદો આવડતો હોય ને એ માણસ જોઈએ કે ત્યાં એફઆરઆઈ લખાવે એફઆરઆઈમાં શું શું લખાવવું તો સામેવાળા ફિટ થઈ જાય હું એવી શું લખું તો એના ઉપર ફલાણી કલમ લાગે ફલાણી કલમ લાગે એને જામીન ના મળે ગંભીર ગુનો દાખલ થાય બરાબર એને પોલીસ પ્રોટેક્શન મળે એવું તો અંદર શું લખાવું કે એના લીધે જજ આપણી ફેવરમાં ચુકાદો આપે અને પહેલાંને પ્રોટેક્શન આપે તો એ આ તે જે દોડાદોડ કરી રહી છે પ્રજા એ એનું કામ નથી એ વકીલનું કામ છે આ તો ગણ્યા ગાંઠા સામાજિક કાર્યકર્તાઓનું કામ છે કે જેમની માસ્ટરી છે એટ્રોસિટી એક્ટ ઉપર અને એક માણસ થઈને પણ આ કરાવી શકે એના માટે સો બસો પાંચસોનું ટોળું કરવાની જરૂર નથી જે આપણે લગભગ દરેક જગ્યાએ કરી રહ્યા છે અને એના લીધે શું થયું કે જે આ ભીડનો જે નેતા ખરો ને એને એવી શું કહેવાય ફિલિંગ આવવા લાગી છે કે આ સો લોકો મેં ભેગા કરી લીધા કે આ પચાસ લોકો મેં ભેગા કરી લીધા દોઢસો જણા ભેગા થાય હું ભાષણ આપું બરાબર અત્યારે જો તો ફેસબુક લાઈવના જ લોકો જોઈ રહ્યા છે હવે દોઢસો લોકો ભેગા થાય કોકનો માર્યો હોય કોને માર એ ઊભા રહો આ વિપુલ અમરાવ જોઈ રહ્યા છે આપણને તો વિપુલ અમરાવને મારે અને સોશિયલ મીડિયા મેસેજ આપણે સ્પ્રેડ કરી દઈએ કે કથી લોહી નીકળ્યું છે અહીંયા કથી નાક કાપી નાખ્યું છે અહીંયાથી કાન કાપી નાખ્યા ઓબ્વિયસલી એન જોઈને ભીડ ભેગી થાય હવે હજાર લોકો ભેગા થાય અને હું ભાષણ આપું તો હું નેતા થોડો થઈ ગયો પણ આપણે ત્યાં એવી પ્રથા પડી ગઈ છે કે એટ્રોસિટીના કેસમાં અત્યાચારના કેસમાં લોકો ભેગા થાય ત્યાં વચ્ચે જઈને ઊભું રહેવું સરસ ભાષણ કરવું લોકો તાળીઓ પાડે એટલે પોતાને નેતા સમજી લે અને આપણે લોકો પણ એના નેતા સમજી રહ્યા છીએ જે એકચ્યુઅલમાં નેતા નથી આ એ લીડરશીપ નથી લીડરશીપનું કામ તો લીડ કરવાનું છે રસ્તો બતાવવાનું છે અમે રસ્તો ક્યાં બતાવ્યો તમે તો એ તો પરિસ્થિતિનો ફાયદો પડીને ભાષણ આપ્યું રસ્તો તો એને કહેવાય કે એટ્રોસિટીના કેસો ઓછા થાય અથવા ક્યાંક લાગે કંઈ અગર બનવાનું છે તો એ રોકી બતાવે એ ઘટના ત્યાં થાય જ નહીં બે સમાજો વચ્ચે જો ઘર્ષણ થવાનું હોય તો એ ઘર્ષણ ઓછું થાય એટ્રોસિટીના કેસોની સંખ્યા ઘટે એ કરી બતાવે તો આપણે કહેવાય નેતા હવે મેં શું કર્યું આ કેસમાં એક જ મીટર હલો કે આ વસ્તુ બહુ જલ્દી સમજી ગયું કે ભાઈ આ જે દોડા દોડ છે બધી ખોટી છે બરાબર અને કરવું તો વધારે છે હું કંઈ ફેસબુક વિડીયો કરીશ એટલે કાલથી રસ્તા પર આવી જાઓ ને ફેસબુકે હીરો બધા ફેસબુક પર જ ક્રાંતિ કરવી છે કોઈએ અહીંયા આગળ આવવું નથી આપણો ભાઈ માર ખાય છે એ લોકો તો બંધ થવાના છે એટલે અમે એ લોકોએ શું કર્યું કે આપણા અશોક સમ્રાટ કરીને એડવોકેટ છે એમણે જે પુસ્તક લખ્યું હતું એટ્રોસિટી એક્ટ માટેનું એ પુસ્તક લીધું બરાબર એની અંદર કાયદો અને પોલીસ તપાસ લખેલું હતું અને કલ્પેશ વોરા પાસે આપણે આનો ઇતિહાસ લખાયો શેનો એસસી એસટી એક્ટનો કારણ કે દેશ આઝાદ થયો ત્યારે એસસી એસટી એક્ટ નહોતો આવ્યો ઓગણીસો નેવ્યાસીમાં આવ્યો હતો તો દેશ આઝાદ થયો તે ઓગણીસો નેવ્યાસી સુધી એવી શું ઘટના બની કે આ એસસી એસટી એક્ટ કરીને આપણે કાયદો લાવવો પડ્યો તે ઇતિહાસ આપણે કલ્પેશ વોરા પાસે લખાયો અને એ પુસ્તક પ્રકાશિત કર્યું બરાબર એ આપણો આ પુસ્તક છે એસસી એસટી એક્ટ હવે મારું કામ એટલું છે કે આ જે બધા ક્રાંતિ કરી રહ્યા છે અને એટ્રોસિટીના કેસો નોંધાવવા માટે તત્પર છે અને આપણે ના પાડીશું તો એ બંધ થવાના છે નહીં કારણ કે સમાજસેવા એમના માટે આ જ છે તો એ લોકો આ પુસ્તક વાંચે વાંચીને એમ્પાવર થાય એમને ખબર પડે કે કઈ કઈ કલમો લાગે છે બીજું કે ધારો એમને ખબર ના પડે તો આ પુસ્તકમાં આપણે છે ને છેલ્લે નામ આપેલા છે લગભગ પંદર પંદરેક જણના નામ આપેલા છે બરાબર એટલે તમે આ પુસ્તક લઈ ગયા ને તમને કદાચ કોઈ એક્ટિવિસ્ટ ના મળે નજીકમાં તો તમે આ જે પંદર એક બાહોશ લોકો છે જે એસસી એસટી એક્ટના નિષ્ણાત છે વર્ષોથી એટ્રોસિટી એક્ટ પર કામ કરે છે તો એ લોકોને તમે ફોન કરીને મદદ લઈ શકો એના માટે જરૂરી નથી કે હું મારા નામના બેનર બનાવીને સોશિયલ મીડિયામાં સ્પ્રેડ કરું અને લોકો બધા મને પૂછે ઘણા બધા કામ છે એમાંથી આ જે એસસી એસટી એક્ટવાળું જે કામ છે અને જેણે ઉપાડ્યું છે એ લોકો કરે અને એ લોકોને આપણે રસ્તો બતાવીએ તો એકચુલી કામ આ જ હોવું જોઈએ આપણે અને આના જ સમાજ સેવા કહેવાય સમાજને એમ્પાવર કરવો સમાજના લોકોને આગળ કરવા અને અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ લોકો તૈયાર કરવા તમે જ બધી જગ્યાએ હીરો બનશો હું જ બધી જગ્યાએ એમ કચ્છમાં થાય તો પણ હું જાઉં ને પંચમાલમાં થાય તો પણ હું જાઉં અને ભૂતકાળમાં કરેલું છે આવું તમે આપણો ઇતિહાસ વાંચજો આપણે નામ નહીં દેવા વડીલોના કેટલાક તો ઓફ થઈ ગયા છે અને કેટલાક ઓફ થવા ઉપર છે એ લોકોએ કરેલું છે કે જ્યાં પણ કંઈ થાય ને તેવા તરત દોડી જતા હતા અને આ જે હાલત એ છે કે એ મરી ગયા એના પછી એમની મુવમેન્ટ ખતમ થઈ ગઈ એમને અને અત્યારે જે મતલબ જે કદાચ આવનારા બે પાંચ વર્ષો મરી જશે એમણે એમની પાછળ એક માણસ તૈયાર નહીં કર્યો એમનું નોલેજ એમના સુધી સીમિત રહ્યું એમનો વર્ષોનો એક્સપિરિયન્સ બધો એમના લાકડા ભેગું બળી જશે આપણે આ ભૂલ નહીં કરવી આપણે એક ફિલ્ડ પકડીએ એની અંદર એક્સપર્ટ થઈએ બીજા ફિલ્ડમાં બીજા જે એક્સપર્ટ હોય ને એની મદદ લઈએ અને જ્યારે આવા બધા એક્સપર્ટ લોકોનું આખું એક સંગઠન બનશે ચેનલ બનશે કોર્ડિનેશન બનશે સમાજ આપોઆપ ઉપર આવશે જયભાઈ વિનયભાઈ લક્ષ્મણ ચાવડા કે છે નવસર્જનિક સમાજ સેવા નામે ઉભરી આવે છે એના વિશે થોડી માહિતી આપશો સોરી ભાઈ આજે એના વિશે માહિતી નહીં આપીએ નવસર્જનિક સંસ્થા છે ને અત્યારે આપણો એક અલગ જ વિષય છે આપણે એનજીઓ ઉપર વાત નહીં કરી રહ્યા એટલે આપણે એનજીઓ ઉપર અત્યારે કોઈ વાત નહીં કરીએ એના માટે માફી ચાહું છું હવે કોઈએ કંઈ પૂછવું હોય તો પ્લીઝ પૂછજો નહીં તો આપણે વિડીયો એન્ડ કરીએ આપણે વાત કરી સમાજ કોને કહેવાય સેવા કોને કહેવાય સમાજ સેવા એ કોઈ અહેસાન નથી બરાબર કે ભાઈ હું આટલું મોટું અહેસાન કર્યો છું મારી જિંદગી બરબાદ કરી રહ્યો છું કે નાગો પૂગો ફરી રહ્યો છું પગમાં ચપ્પલ નથી કે ભૂખ્યો છું ના મારા બૈરી છોકરા ભૂખે તરશે મારા છે અને મેં આટલું બધું કરી નાખ્યું બરાબર તો એવું તમને કોઈ એ સમાજે નહીં બોલાય એ આપણે જાતે પોતે આપણી મનથી કરીએ છીએ તો સમાજ સેવાનો જે ખોટો ભ્રમ છે એની વાત કરી આપણે વાત કરી એ સેવા અને અહમ પોષો આ બેમાં ફરક છે અને ખાસ કરીને જે પૈસાવાળા બધા કાર્યકર્તાઓ છે બરાબર જે પોતાના સંગઠનો બનાવીને પોતાના પૈસાના જોરે ફાવે એમ કાર્યક્રમો કરે છે બરાબર અને લોકોને સાથે સાંકળતા નથી એ લોકોની વાત કરી બરાબર એસસી એસટી એક્ટની વાત કરી અને કાયદાના નિષ્ણાત બનવાની વાત કરી છોડવાની જરૂર નથી કે ભાઈ હવે કૌશિકભાઈ કીધું એટલે હવે કોઈને પણ અન્યાય થાય તો હું નહીં જઉં જાઓ તમે પણ તમને જાણકારી હોવી જોઈએ કોઈ તમને બોલાવે કે જેમ કે આપણે લક્ષ્મણભાઈ છે તો લક્ષ્મણભાઈને કોઈ ફોન કરીને બોલા કે લક્ષ્મણભાઈ જલ્દી આવો મને માર્યો બરાબર તો તમને ખબર હોવી જોઈએ કે એસસી એસટી એક્ટની અંદર શું શું જોગવાઈ છે મારે પહેલો ફોન કોને કરવાનો આ ભાઈને સહાય મળે તો ક્યાંથી સહાય મળે કેટલા સમયમાં સહાય મળે સ્ટેટમેન્ટ આપવાનું તો કેવું સ્ટેટમેન્ટ આપવાનું લખાવાનું તો શું લખાવાનું આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ તો તમારું એટ્રોસિટી એક્ટના એક્ટિવિસ્ટ તરીકે તમારું કોઈક લેખે લાગશે બાકી તમે ભીડના જે કિસ્સા હશો એમ જેમ ભીડ ગેરમાર્ગે દોરાય એમ તમે પણ પછી એક દિવસે ગેર ગેરમાર્ગે દોરશો તો બસ આટલી જ વાત છે કોઈએ કંઈ પૂછવું હોય તો પ્લીઝ જલ્દી કોમેન્ટમાં પૂછજો નહીં તો વિડીયો એન્ડ કરી હવે અને હા અમારે કોઈ પર્સનલ ના લેતા બધી મેં જનરલ વાતો જ કરી છે મેં બધાના નામ લેવાના ટાળ્યા છે બધી જનરલ વાત કરી છે અને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લગભગ બધી જગ્યાથી એક સરખા એક્સપિરિયન્સ મને થયા છે અને બધી જગ્યા લગભગ એક સરખું જ ચાલે છે ઘણી જગ્યાએ કદાચ પચાસ ટકા હોય ઘણી જગ્યાએ દસ ટકા હોય પણ આવું ઘણી બધી જગ્યાએ ચાલતું હોય છે એના આધારે મારા અનુભવોના આધારે કીધું છે એટલે પાછું કાલે કોઈ એમ ના કે ભાઈ મારા માટે થઈને કીધું કે મારા નામે કીધું અને કેવું હોય તો પછી એવું રાખજો બરાબર આઈ થિંક કોઈનો કંઈ પ્રશ્ન નથી વિડીયો એન્ડ કરીએ છીએ આ સાથે આજે ત્રીજો દિવસ ખતમ થયો અને કાલે ચોથો દિવસ છે ચોથા દિવસે વિડીયો કરીશું દસ દિવસની સળંગ સિરીઝ કરી રહ્યા છીએ આપણે અલગ અલગ વિષય પર પણ સેન્ટરમાં છે આપણી બહુજન વિચારધારા એના ઉપર જ વાત છે તો દસ દિવસની સિરીઝ છે જોડાજો ત્યાં સુધી આપણે જોઈએ આગળ શું થાય છે બરાબર જય ભારત યુવા ભારત એક ભારત